નમસ્કાર મિત્રો કરંટ ઓનલાઈનમાં હું ભાવેશ ચૌધરી ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હજી પણ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના આપેલું બેલ આઇકોન પ્રેસ કરો જ્યાંથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે મિત્રો આ વિડીયો આપણે એવી ચર્ચા કરવામાં આવી છે જે સૌ પ્રથમવાર બે હજાર ઓગણીસમાં ભારતમાં લોકપાલની નિમણૂક કરવામાં આવી છે તો લોકપાલ અને લોકાયુક્ત શું છે એ આ વિડિયોમાં ચર્ચા કરવામાં આવી છે તો મિત્રો આ વિડિયોને સ્કીપ કરતા નહીં અને છેક અંત સુધી જોવાનો આગ્રહ રાખજો તો ચલો શરૂઆત કરીએ મિત્રો આપણે સૌપ્રથમ એક ક્વીઝથી શરૂઆત કરીએ કે આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ ક્યારથી અમલમાં આવ્યો એટલે કે નીતિ આયોગ ક્યારથી અમલમાં આવ્યો એવો પ્રશ્ન છે મિત્રો તો એ એક બે હજાર ચૌદ બી પંદર આઠ બે હજાર ચૌદ સી એક એક બે હજાર પંદર કે ડી પંદર આઠ બે હજાર પંદર જે પણ મિત્રોને જવાબ આવડતો હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે અને વિગતે એની ચર્ચા આપણે વિડીયોના અંતમાં કરીશું ચલો તો શરૂઆત કરીએ મિત્રો સૌ પ્રથમ રાષ્ટ્રીય બનાવોથી તો વન નેશન વન રાશન યોજના તો મિત્રો કેમ આ યોજના ચર્ચામાં છે અને આ યોજના શું છે ચલો વિસ્તૃત જોઈએ આપણે વન નેશન વન રાશન યોજના એટલે કે એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડ આ યોજનાનો હેતુ શું છે મિત્રો કે રાશન કાર્ડ થકી દેશના કોઈ પણ દેશના ખૂણામાં કોઈ પણ જે સરકારની સસ્તા અનાજની દુકાનો છે ત્યાંથી તમે રાશન મેળવી શકો છો દાખલા તરીકે તમે ગુજરાત રાજ્યના વતની છો અને ગુજરાત રાજ્યનું રાશન કાર્ડ ધરાવો છો તો દેશના બાકીના અઠ્યાવીસ રાજ્યોમાંથી તમે ગમે ત્યાંથી સસ્તા અનાજની દુકાન પરથી રાશન મેળવી શકો છો એના માટે આ યોજના છે વન નેશન વન રાશન યોજના બરાબર તો કેમ ચર્ચામાં છે ચલો જોઈએ તો કે કેન્દ્ર સરકારે આ યોજના બે હજાર ઓગણીસમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ આંધ્રપ્રદેશ તેલંગણા અને ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે કાર્ડ પોર્ટથી ઉદ્ઘાટન ઉદ્ઘાટન કર્યું હતું એટલે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના આ બે જે રાજ્યોના રાશન કાર્ડ હતા આ બંનેને પોર્ટ કરવામાં આવ્યા હતા એટલે કે રાજસ્થાનના તેલંગાણામાં અને તેલંગણાના જે લોકો છે એ આંધ્રપ્રદેશમાં બરાબર આંધ્રપ્રદેશના તેલંગાણામાં અને તેલંગણાના જે આંધ્રપ્રદેશમાં લોકો એકબીજાના પરસ્પર રાશન મેળવી શકતા હતા અને એ રીતે ગુજરાત અને મહારાષ્ટ્રનું પણ કાર્ડપોર્ટ કરવામાં આવ્યું હતું એટલે કે ગુજરાતના લોકો મહારાષ્ટ્રમાં જઈને રાશન મેળવી શકે અને મહારાષ્ટ્રના ગુજરાતમાં આવું એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું ક્યારે બે હજાર ઓગણીસમાં અને ત્યારબાદ મતલબ કે હાલ સુધીમાં બાર રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે કયા કયા છે આંધ્રપ્રદેશ ગોવા ગુજરાત હરિયાણા ઝારખંડ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગાણા અને તેલ ત્રિપુરા બરાબર તો હાલ આ કેમ ચર્ચામાં છે તો કે તાજેતરમાં બરાબર હાલમાં પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે એટલા માટે આ યોજના ચર્ચામાં આવી છે બરાબર જે હેઠળ ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ હિમાચલ પ્રદેશ અને દીવ દમણ અને દાદરા નગર હવેલી પાંચ કયા કયા ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ હિમાચલ પ્રદેશ અને દીવ દમણ અને દાદરા નગર હવેલી એના સમાવેશ કરવા માટે હાલમાં સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે હવે આ યોજના કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્યરત છે અને જેના મંત્રી કોણ છે રામવિલાસ પાસવાન ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી કોણ છે કેન્દ્રીય તો રામવિલાસ પાસવાન તો વન રાશન વન વન નેશન વન રાશન યોજના વિશે પૂછાય મિત્રો તો આ બાબત યાદ રાખજો બરાબર શરૂઆતના ચાર રાજ્યો કયા કયા આંધ્રપ્રદેશ તેલંગાણા અને ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે એના પછી બાર રાજ્યો અને હાલમાં આ પાંચ રાજ્યોની અંદર મંજૂરી અપાઈ છે ઓકે તો ચલો જોઈએ આગળ મિત્રો કે વડાપ્રધાને એન એ એમ એટલે કે નામની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો મોદીજીએ ચાર મેના રોજ નામની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો આ સમિટમાં વિજય મંત્રી એસ જયશંકર પણ ભાગ બન્યા હતા સહભાગી બન્યા હતા જેનું મુખ્ય હેતુ શું હતું આ વર્ચ્યુઅલ સમિટનું કે કોરોના વાયરસ સામે લડવા સભ્ય દેશોના સંકલનને વધારવાનો હતો અને આ સમિટ અૈઝરબૈઝાન દેશમાં યોજાઈ હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ ઇલ્હામ એલિયવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રશ્ન એથી પૂછે મિત્રો કે ક્યાં યોજવા આયોજન કરવામાં આવ્યું હતું તો અઝરબૈઝાન બરાબર તેમના રાષ્ટ્રપતિ ઇલહામ એલિયવ તેઓ બે હજાર ને બાવીસ સુધી નામના અધ્યક્ષ રહે છે નામ એટલે નોન એલાઇઝડ મુવમેન્ટ બીડ જોડાણ અભિયાન બરાબર આ બિન જોડાણવાદ અભિયાનના ઇલહામ એલિયવ બે હજાર ને બાવીસ સુધી અધ્યક્ષ રહેશે અને હાલમાં પણ હૈઝરબૈજાન ખાતે આયોજન થયું એના પણ અધ્યક્ષ તેઓ રહ્યા હતા એ બાબત પણ મિત્રો ખાસ યાદ રાખ નામ એટલે નોન એલાઇન્ઝડ મુવમેન્ટ એટલે કે બિન જોડાણવાદ અભિયાન બરાબર જે વિકાસશીલ વિશ્વના એકસો વીસ દેશો છે એમનો એક મંચ છે બરાબર એકસો વીસ દેશોનું સંગઠન છે નામ અભિયાનની પ્રથમ બેઠક ઓગણીસો એકસઠમાં બેલગ્રેડ સર્બિયા ખાતે યોજાઈ હતી અને ભારતમાં આની પ્રથમ બેઠક ઓગણીસો ત્યાંશીમાં દિલ્હી ખાતે આયોજન થયું હતું બિન સંગઠન અભિયાન વિશ્વ શાંતિ અને સલામતી માટે પ્રતિબદ્ધતા થવા એક સંગઠનની રચના કરવામાં આવી હતી બરાબર વિશ્વ શાંતિ અને સલામતી જે જે વિચારતા હતા કે વિશ્વ શાંતિ અને સલામતી જોઈએ એવા વિકાસશીલ દેશો જે એકસો વીસ વિકાસશીલ દેશો છે એમનું એક સંગઠન છે અને વિશ્વ શાંતિ માટે તેઓએ પ્રતિબદ્ધ થયા હતા જેની સ્થાપના ઓગણીસો એકસઠમાં બેલગ્રેડ ખાતે થઈ પણ મુખ્ય મથક હાલમાં જકાર્તા ઇન્ડોનેશિયા ખાતે આવેલું છે આ પણ મિત્રો ખાસ યાદ રાખજો નામ ઓકે ચલો જોઈએ આગળ મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા તમામ નાગરિકોને મફત સારવારની સુવિધા આપવાની ઘોષણા કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકાર મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના કઈ યોજના મિત્રો મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ સમગ્ર રાજ્યના નાગરિકોને એટલે સો ટકા વસ્તી કોઈ પણ કોઈ વ્યક્તિ બાકાત રહેશે નહીં નો એપીએલ નો બીપીએલ બરાબર નો એસટીએસ ઓ દરેક વ્યક્તિને બરાબર જે સો સો ટકા વ્યક્તિને આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર આરોગ્યની સુવિધા પૂરી પાડશે આ ઉપરાંત રાજ્યના લોકોને મફત અને કેશલેસ વીમા સુવિધા પ્રદાન કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય પણ બન્યું છે મિત્રો એ પણ ખાસ યાદ રાખજો પ્રશ્ન એથી પૂછે કે રાજ્યના લોકોને મફત અને કેશલેસ વીમા સુવિધા પ્રદાન કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું તો મહારાષ્ટ્રને આ યોજના અંતર્ગત રાજ્યના લોકોને એટલે કે નિઃશુલ્ક અને કેશલેસ આરોગ્ય વીમો પણ મેળવી શકશે ઓકે મિત્રો તો હવે મહારાષ્ટ્રની વાત થઈ છે તો જેના મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે નાયબ મુખ્યમંત્રી છે અજીત પવાર અને રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયાર આપણે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી જોઈ ચૂક્યા છીએ મિત્રો પરીક્ષામાં ત્યાંથી પણ પ્રશ્ન પૂછાતે તો એ પણ બાબત યાદ રાખજો મિત્રો બરાબર એવું પણ પૂછી શકે કે મહારાષ્ટ્રના હાલમાં નાયબ મુખ્યમંત્રી કોણ છે અજીત પવાર પવાર બરાબર આપણે આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એમના નાયબ મુખ્યમંત્રીઓ કોણ છે એ વિશે ચર્ચા કરી છે અને તમારે વિડીયો જોવાના બાકી હોય તો પાછલા વિડીયો જોઈ લેવા મિત્રો જોઈએ આગળ આપણે પ્રતાપગઢ વિશે સોરી મહારાષ્ટ્ર વિશે એટલે કે પ્રતાપગઢ કિલ્લો શનિવારવાડાનો કિલ્લો આ બંને મહારાષ્ટ્રમાં આવેલા છે શનિવારવાડાનો કિલ્લો છે પુણે ખાતે આવેલો છે એ મિત્રો બા ખાસ બાબત યાદ રાખજો અને ગોદાવરી અને કૃષ્ણા આ બંને નદીઓ પણ મહારાષ્ટ્રની મુખ્ય નદીઓ છે મિત્રો સહ્યાદી પર્વતમાળામાં આવેલા બ્રહ્મગીરી ટેકરી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે પરીક્ષામાં એમ પૂછાય કે બ્રહ્મ ગીરીની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલા છે તો મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર્વતમાળામાં કળસુભાઈ શિખર આવેલું છે જે મહારાષ્ટ્રનું સૌથી ઊંચી ટેકરી છે તો પ્રશ્ન અહીંથી પૂછાય કે કળસુભાઈ શિખર કયા રાજ્યમાં આવેલું છે તો સહ્યાદ્રી પર્વતમાળામાં અને ભીમાશંકર વન્યપ્રાણી અભ્યારણ્ય રાધાનગરી વન્યપ્રાણી અભયારણ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને ચાંદોલી રાજ્ય રાષ્ટ્રીય ઉદ્યાન પણ મહારાષ્ટ્રમાં આવેલા છે એ પણ બાબત મિત્રો ખાસ યાદ રાખજો ચલો જોઈએ આગળ મિત્રો કે કાશ્મીરી કેસરને જીઆઈ ટેગ આપવામાં આવે છે કાશ્મીરમાં જે કેસરનું ઉત્પાદન થાય છે અને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવી છે આનું ઉત્પાદન શ્રીનગર પુલવામા બડગામ અને કિસ્તવાર જિલ્લામાં આનું ઉત્પાદન કરવામાં આવે છે ક્રોસિનની ઊંચી સાંદ્રતાને કારણે કાશ્મીરી કેસરની ગુણવત્તા શ્રેષ્ઠ છે અને સૌથી વધુ કેસરનું ઉત્પાદન કયા દેશમાં થાય છે તો ઈરાનમાં એ પણ ખાસ યાદ રાખજો મિત્રો અને કાશ્મીર વિશે તો આપણે પાછલા એક બે વિડીયોમાં જોઈ લીધું છે તો એ કંઈ હવે અહીંયા અને જીઆઈ ટેગ વિશે પણ આપણે પાછલા વિડીયોમાં ચર્ચા કરી છે એ પણ મિત્રો જોઈ લેજો ચલો જોઈએ આગળ મિત્રો નેક્સ્ટ હવે જોઈશું વ્યક્તિ વિશેષ તો લોકપાલના ન્યાયિક સભ્ય જસ્ટિસ એ કે ત્રિપાઠીનું નિધન બરાબર તેઓની નિમણૂક બે હજાર ઓગણીસમાં થઈ હતી તેને તેમનું નિમણૂક નિધન થયું છે જોઈએ ચલો મિત્ર શું છે તો કે ભારતીય લોકપાલના ન્યાયિક સભ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી બરાબર એટલે કે એ કે ત્રિપાઠીનું કોરોના વાયરસને લીધે અવસાન થયું છે મિત્રો અને માર્ચ બે હજાર ઓગણીસમાં લોકપાલના ન્યાયિક સદસ્ય તરીકે તેઓએ શપથ લીધા હતા બરાબર અને ભારતમાં લોકપાલ સંસ્થાની સ્થાપનામાં તેવો મહત્વનો ભાગ હતો હમણે મહત્ત્વનો ભાગ પડ્યો હતો અને તેઓ બે હજાર છમાં પટના હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે ફરજ બજાવી અને બે હજાર સાતમાં પટના હાઈકોર્ટના જજ બન્યા હતા બરાબર છમાં એડિશનલ જજ બન્યા અને સાતમાં કાયમી જજ પણ બન્યા હતા એ પણ મિત્રો ખાસ યાદ રાખજો હવે લોકપાલ અને લોકાયુક્તની વાત થઈ છે મિત્રો તો આપણે અહીંયા વિગતે ચર્ચા કરીશું લોકપાલ એટલે શું કે લોકપાલ બિલમાં લોકસભામાં વડાપ્રધાન બરાબર આ બિલમાં જે લોકસભાના વડાપ્રધાન છે એ મંત્રીઓ અને સાંસદ સભ્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદોની ફરિયાદ દાખલ કરવામાં આવે છે બરાબર આ કોઈને બાકાત રાખતું નથી લોકપાલ બિલ એવું છે કે જે વડાપ્રધાન હોય મંત્રી હોય કે કોઈપણ સાંસદ હોય એ જો ભ્રષ્ટાચારો કરતા હોય તો એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આ લોકપાલની નિમણૂક કરવામાં આવી છે મિત્રો બરાબર લોકપાલનો સૌ પ્રથમ ઉલ્લેખ ઓગણીસો ને તેસઠમાં એમ એલ સંઘવીએ કર્યો હતો મિત્રો તો પરીક્ષામાં ઘણી વખત પૂછ્યું છે કે લોકપાલ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો તો એમ એલ સંઘવી ઓગણીસો ને તેસઠ સૌ વાર લોકપાલમાં સૌ પ્રથમવાર લોકસભામાં જનલોકપાલ બિલ ઓગણીસો અડસઠ દાખલ કરવામાં આવ્યો લોકસભામાં જન લોકસભામાં જનલોકપાલ બિલ પસાર કરવામાં આવ્યો અને રાજ્યસભામાં પસાર ન થયું એના કારણે એ મુલતવી રાખવામાં આવ્યું સ્થગિત થઈ ગયું બરાબર લોકસભામાંથી પસાર થયું પણ રાજ્યસભામાંથી બિલ પસાર થયું નહીં એટલે કાયદો બન્યો નહીં મિત્રો બરાબર જનલોકપાલ બિલ પણ આખરે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ બે હજાર અગિયાર બરાબર બે હજાર અગિયારના અધિનિયમ હેઠળ અઢાર ડિસેમ્બર બે હજાર તેરના રોજ ભારતમાં લોકપાલ બિલ લાગુ કરાયું બરાબર રાજ્યસભા અને લોકસભા બંનેમાંથી પસાર થયા બાદ બે હજાર તેરમાં આ બિલ સૌ પ્રથમવાર રજૂ કરાયું લાગુ કરવામાં આવ્યો મિત્રો બરાબર અધિનિયમ કયો લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ બે હજારને અગિયાર જે અઢાર ડિસેમ્બર બે હજાર તેરના દિવસે લાગુ કરવામાં આવ્યો બરાબર બે હજાર તેરમાં બિલ પસાર કરાયા બાદ લોકપાલ અને લોકાયુક્ત સુધારા બિલ બે હજારને સોળ હેઠળ આમાં સુધારા કરવામાં જે બે હજાર અગિયારમાં જે અધિનિયમ હતો એમાં બે હજાર સોળમાં સુધારો કરવામાં આવ્યો અને ત્રેવીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ પ્રથમ લોકપાલ તરીકે પિનાકી ચંદ્ર ઘોષની નિમણૂક કરવામાં આવી જો મિત્રો શરૂઆત ક્યાંથી થઈ હતી ઓગણીસો તેસઠથી જ્યારે એમની નિમણૂક ક્યારે થઈ છે બે હજારને ઓગણીસમાં બરાબર પ્રથમ એવું પૂછે કે પ્રથમ લોકપાલની નિમણૂક ક્યારે થઈ તો બે હજાર ઓગણીસમાં પિનાકી ચંદ્ર ઘોષની બરાબર મિત્રો આવા કાયદાઓ બનતા ભારતમાં આટલી સમય બને છે મિત્રો ચલો એ જે હોય આપણે જોઈ લઈએ ચલો અને વિશ્વમાં પ્રથમ લોકપાલની નિમણૂક સ્વીડનમાં થઈ હતી અઢારસો ને નવમાં એ પણ જોઈ લેજો હવે જોઈએ આપણે લોકાયુક્ત વિશે મિત્રો હવે લોકાયુક્ત એ જેમ લોકપાલ જેમ કેન્દ્રમાં વડાપ્રધાન સાંસદ કે મંત્રીઓ પર લાગુ પડે છે એ રીતે રાજ્યમાં જે ભ્રષ્ટાચાર વિરોધી છે એમની લોકપાલ સંસ્થા છે એટલે કે મુખ્યમંત્રી મંત્રીઓ કે ધારાસભ્યો છે એમના વિરુદ્ધ કાર્ય કરે છે બરાબર ઓગણીસો એકોતેરમાં લોકાયુક્ત અને ઉપ લોકાયુક્ત અધિનિયમ સૌ પ્રથમવાર રજૂ કોણે કર્યો હતો મહારાષ્ટ્રે ખાલી રજૂ કર્યો હતો મિત્રો બરાબર પરંતુ રાજસ્થાન એવું રાજ્ય છે કે સર્વપ્રથમ લોકાયુક્તની નિમણૂંક કરી ઓગણીસો ને તોતેરમાં તે પ્રશ્ન એવું પૂછે કે કયા રાજ્યમાં સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી તો રાજસ્થાન અને ગુજરાતમાં લોકાયુક્ત કાયદો ઓગણીસો ને આ મિત્રો ખાસ યાદ રાખજો ઓગણીસો ને છ્યાસીમાં અમલી બન્યો અને એ વખતે મુખ્યમંત્રી કોણ હતા અમરસિંહ ચૌધરી ખાતલી અમલી બન્યો લોકાયુક્તની નિમણૂક નથી થઈ મિત્રો ખાલી કાયદો જ અમલી બન્યો હતો બરાબર વિધાનસભામાંથી પસાર થયો હતો પરંતુ ઓગણીસો ને પ્રથમ લોકાયુક્ત તરીકે જસ્ટિસ ડીએચ શુક્લની નિમણૂંક કરવામાં આવી અને એ વખતે મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી તો આ બે બધો ખાસ યાદ રાખજો બે અમરસિંહ ચૌધરીના સમયમાં લોકાયુક્ત કાયદો બન્યો અને માધવસિંહ સોલંકીના સમયમાં પ્રથમ લોકાયુક્ત ડી એચ શુક્લાની નિમણૂક થઈ અને બે હજાર ઓગણીસમાં જે ચોથા લોકાયુક્ત હતા ડીપી બુચ એવો નિવૃત્ત થયા છે અને ત્યારથી જગ્યા ખાલી છે મિત્રો ઓકે તો પણ એ બાબત યાદ રાખજો અને આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ એક એક બે હજાર પંદરથી છે બરાબર અને આયોજન પંચની સ્થાપના પંદર માર્ચ ઓગણીસો પચાસમાં કરવામાં આવી હતી એ પણ મિત્રો ખાસ યાદ રાખજો અને આ યોજના એટલે કે યોજના આયોગ દેશના વિકાસ માટે દુરલક્ષી યોજના પંચવર્ષીય યોજના તેમજ વાર્ષિક યોજના એમ ત્રણ પ્રકારની યોજનાઓ તૈયાર કરતું હતું કોણ આયોજન પંચ અને આયોજન પંચ અંતર્ગત બાર જેટલી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે એટલે ભારતમાં કેટલી પંચવર્ષીય યોજનાઓ આવી બાર ઓકે હવે પંચવર્ષીય યોજના નથી પંચવર્ષીય યોજના કયા આયોગ હેઠળ હતી તો આયોજન પંચ અથવા યોજના આયોગ અને નીતિની વાત થઈ છે તો મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જેની સ્થાપના એક જાન્યુઆરી બે હજાર પંદર અને અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે હાલમાં નરેન્દ્ર મોદી એમના અધ્યક્ષ છે ઉપાધ્યક્ષ રાજીવકુમાર સી સીઈઓ અમિતાભ કાંત અને પૂર્વકાલીન સભ્ય છે વી કે સારસવ રમેશચંદ અને વિનોદ પોલ એ પણ મિત્રો ખાસ યાદ રાખજો ઓકે મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર